બોટાદ માર્કેટયાર્ડ ખાતે સુશાસન દિવસની આજે ઉજવણી કરવામાં આવી હતી। પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો આજે જન્મદિવસ નિમિત્તે સુશાસન દિવસ તરીકે ઓળખાય છે ત્યારે બોટાદ માર્કેટયાર્ડમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા ઉપસ્થિત રહ્યા હતા, તેમજ તેમની સાથે અન્ય કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં બોટાદના વિવિધ સંસ્થાઓ દ્વારા ખેડૂતોને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા કલેક્ટર તેમજ મામલતદાર તથા ભાજપના જિલ્લા પ્રમુખ ભીખુભાઈ વાઘેલા, માર્કેટયાર્ડના ચેરમેન જોરુભાઈ ધાંધલ, જિગ્નેશભાઈ બોડિયા, ચંદુભાઈ સાવલિયા, ગૌતમભાઈ ખસિયા તથા ભાજપ બોટાદના કાર્યકરો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આમ આજે બોટાદ માર્કેટયાર્ડ ખાતે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખેડૂતોને કીટ વિતરણ કરવામાં આવી હતી। આમ આજે કીટ વિતરણની સાથે સાથે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। બોટાદ માર્કેટયાર્ડ ખાતે આજે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અટલ બિહારી વાજપેયી પૂર્વ પ્રધાનમંત્રીના આ દિવસે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો આજે જન્મદિવસ હોય જેને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઠેર ઠેર સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આજે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। દિવસ નિમિત્તે જે કાર્યક્રમ યોજાયો, આજે આપણા દેશમાં સદૈવ આપણા બધાનો આદર્શ એવા અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે પૂરા દેશમાં સુશાસન દિન ઉજવાઈ રહ્યો છે। વાજપેયીજી એક એવું વ્યક્તિત્વ હતું કે દેશમાં ખૂણે ખૂણે લોકોના હૃદયમાં વસેલા વાજપેયીજી હતા। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે કેન્દ્રની સરકાર કિસાનલક્ષી ઘણી બધી યોજનાઓ આજે લોન્ચ કરવાના છે। આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આજે સાત પગલા જે કિસાન યોજના મૂકી છે એના લાભાર્થીઓને આજે લાભ આપવામાં આવ્યા। આ રીતે આ સુશાસન દિન આજે ઉજવાઈ રહ્યો છે। ખેડૂતલક્ષી રાજ્યની સરકાર કે કેન્દ્રની બંનેના ખેડૂતલક્ષી નિર્ણયો જે છે એ આ પ્રજા ખેડૂતો બધાએ સવાલ સ્વીકાર્યું છે અને આપણું ગુજરાત એમાં નંબર વન જેને કહી શકીએ એ પ્રકારની દરેક યોજનાનો લાભ લઈ રહ્યા છે। આપણા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ વખતે ખેડૂતો માટે 1,3,500 કરોડનું જે પેકેજ આપ્યું, ખેડૂતોને જે નુકસાન થયું હોય એને મોતરના રૂપમાં આજે પેકેજ આપ્યું, એ પણ જબરજસ્ત પેકેજ આપ્યું હતું। પછી કૃષિપાલકો હોય કે પશુપાલક હોય, પશુપાલક માટે પણ આ રાજ્ય સરકારે યોજના કરી છે। એવી રીતે નાનામાં નાનો માણસ બકાલો વેચતો હોય, શાકભાજી વેચતો હોય તો એને પણ આજે એક કીટ આપવામાં આવી છે। આ રીતે આજનો સુશાસન દિવસ ગુજરાત રાજ્ય અને દેશમાં ઉજવાઈ રહ્યો છે અને એના ભાગરૂપે આજે મારે આ બોટાદ આવવાનું થયું છે।